વાત કરીએ અગત્યની જાણકારીની. દાહોદના પીપલોદ ગામથી જાણકારી સામે આવી છે. પીપલોદ ગામમાં કુવામાં અજાણ્યા શખ્સો દવા નાખી ગયા છે. કુવા ફરતેથી દવાની બોટલ અને ઇન્જેક્શન્સ મળી આવ્યા છે. કુવામાંથી ગ્રામજનોને પાણીનો જથ્થો પહોંચાડવામાં આવે છે, ત્યારે આ જ કુવાની આજુબાજુ આ પ્રકારનો સામાન મળી આવતા ગ્રામજનો હવે ચિંતિત છે. ઘટનાને પગલે આખું ગામ કુવા નજીક એકઠું થઈ ગયું હતું અને ઘટનાની જાણ તંત્રને કરતા તંત્ર પણ અહીં દોડતું થઈ ગયું છે. અને કોના દ્વારા આ કરતૂત કરવામાં આવી છે તે વિશે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. આ તસવીરો જે બતાવી રહ્યા છીએ અમે, તેમાં જોઈ શકાય છે કુવાની ફરતે ખૂબ જ મોટા પ્રમાણમાં ઇન્જેક્શન્સ અને દવાની બોટલોનો જથ્થો મળી આવ્યો છે અને કુવામાં પણ દવાનું નાખવામાં આવી હોવાની તસવીરોમાં સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે. આ એ જ કૂવો છે કે જેમાંથી આખા ગામને પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે, ત્યારે આ સમય કુવામાં અને કુવાની આજુબાજુ જે દવાનો જથ્થો મળી આવ્યો છે તેનાથી તંત્ર હવે દોડતું થઈ ગયું છે. ત્યારે અમારા સંવાદદાતા પ્રિતેશ ફોન લાઈન પર જોડાયેલા છે. પ્રિતેશ, કોરોનાના કહેર વચ્ચે એ કુવામાંની આજુબાજુ આ પ્રકારનો જથ્થો મળી આવ્યો સોલિડ વેસ્ટનો, અને જે કૂવો અત્યારે ગામ લોકોને પીવાનું પાણી પૂરું પાડતો હોય છે, ખૂબ જ ગંભીર બેદરકારી કહી શકાય, કોના દ્વારા કરતૂત કરવામાં આવી છે, તપાસ કઈ દિશામાં? જી દીપાલી, દેવગઢબારિયાના પીપલોદ તાલુકામાં ગ્રામ પંચાયતનો જે કૂવો જેનાથી આખું ગામ પાણી પીધું હતું, એ કૂવાની અંદર અત્યારે દવાની બોટલો તથા ઇન્જેક્શનો નાખેલા જોવા મળે છે. આ બાબતે સમગ્ર વહીવટતંત્ર દોડતું થયું, આરોગ્ય વિભાગ ત્યાં પહોંચ્યું છે. હાલ ત્યાં બધી આજે આસપાસ તપાસ કરી રહી છે અને આવું કૃત્ય કોને કર્યું તે દિશામાં અનેક પૂછપરછ આસપાસના લોકોની થઈ રહી છે. જી પ્રિતેશ, આભાર માહિતી આપવા બદલ. તો અત્યારે ગામ લોકો ખૂબ જ ચિંતિત છે. ગામ લોકો દ્વારા તંત્રને જાણ કરી દેવામાં આવી છે અને તંત્ર પણ આ દોડતું થઈ ગયું છે અને કોના દ્વારા જથ્થો અહીં ફેંકવામાં આવ્યો છે